દીવના બંદર ચોક મુકામે વિશ્વકર્મા ટાયર આર્ટ દ્વારા 5 દિવસે પેઇન્ટિંગ તથા ટાયર થી બનાવેલી વસ્તુઓનું એક્ઝિબિશન લગાવવામાં આવ્યું। દીવના બંદર ચોક ખાતે ખૂબ જ સુંદર પેઇન્ટિંગ તેમજ નક્કામાં ટાયરોમાંથી બનાવેલ અનેક કૃતિઓનો એક્ઝિબિશન ખુલ્લો મૂકવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થનાર રાજુલા તાલુકાના બે ભાઈઓ દ્વારા નક્કામાં ટાયરમાંથી અવનવી વસ્તુઓ બનાવવામાં આવી છે, જેને ફર્નિચર સ્વરૂપે ઉપયોગ કરી શકાય છે। આ ઉપરાંત અનેક સુંદર પેઇન્ટિંગોનો એક્ઝિબિશન ખુલ્લો મૂકવામાં આવેલ છે। વિશ્વકર્મા ટાયર આર્ટ બાર પટોરી રાજુલાના વતની નવલભાઈ લાડુમાર અને ભાવેશભાઈ લાડુમાર બંને ભાઈઓ દ્વારા વેસ્ટ ટાયરમાંથી ગાર્ડન ઘર ઓફિસમાં વિશેષ સુશોભન માટે અવનવી આઇટમો બનાવી આપવામાં આવે છે, જેમાં સોફા સેટ, ખુરશી, ચૂલા, ટેબલ, રમકડા વગેરે વસ્તુઓ બનાવે છે। સાથે કેનવાસ પેઇન્ટિંગનું પણ આયોજન દીવની બંદર જેટી પર પ્રદર્શન અને વેચાણ માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે। નોંધનીય છે કે આ એક્ઝિબિશનમાં મુકાયેલ પેઇન્ટિંગના વેચાણમાંથી પ્રથમ બે પેઇન્ટિંગની જે રકમ મળશે તેને દિવ્યાંગ બાળકો તેમજ પોપટ ફાઉન્ડેશનમાં ડોનેશન સ્વરૂપે આપવામાં આવશે। નક્ષી ગઢવી, ZSTV, દીવ। સંઘ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાહેબ અને દીવ પ્રશાસન કલેક્ટર સાહેબનો અમે ખૂબ ખૂબ આભારી છીએ, જે તેમને અમને જગ્યા અહીંયા આપી છે, જગ્યા એક્ઝિબિશન કરવા માટે અમને મોકો આપ્યો છે।